નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. શબ્દો જેમની જીવવા પર આવે અને અમૃત બની જાય એવા પરમ પૂજ્ય શ્રી દ્વારકેશલાલજીનો ઉપદેશ આપણી સાથે છે. તેઓ જામનગર શ્રી મોટી હવેલીના બેટીજીના શુભ વિવાહ પ્રસ્તાવ ઉત્સવમાં સંમેલિત થવા પધાર્યા છે. ત્યારે આવો તેમની સાથે વાર્તાલાપ કરી અને આશીર્વચન મેળવી જય શ્રી કૃષ્ણ પ્રણામ સાંભળે છે. ખૂબ પ્રસન્નતાનો અનુભવ થઈ રહ્યો છે. જામનગરમાં આવેલા મંગલ પ્રસંગે અમારા પરમ સ્નેહી, અમારા પરમાત્મા એવા શ્રી વલ્લભલાલજી મહોદય શ્રી મોટી હવેલી અને એમના બેટીજીના શુભ વિવાહ પ્રસંગે આજે જામનગર ઉપસ્થિત થવાનો મંગલ પ્રસંગ સાંપડ્યો છે. નોબત ચેનલના માધ્યમથી, નોબત તો મંગલ પ્રસંગોમાં જ વાગતું હોય અને આ નોબત સાચા અર્થમાં અત્યારે વાગી રહી છે. અને આ વિવાહ સંસ્કાર એ ષોડશ સંસ્કારમાંનો એક સંસ્કાર છે. બંધન અને સંબંધ બંનેમાં ફરક હોય છે. લોકો લગ્નને આજકાલ બંધન માનવા લાગ્યા છે, પણ આ બંધન નથી, આ સંબંધ છે. બંધનમાં તો રૂંધાઈ જવાનું હોય, સંબંધમાં એકબીજાના આધાર પર વિકાસ પામવાનું. એક નાનકડી વેળને જ્યારે લાકડી જોડે રોપતા હોઈએ ત્યારે લાકડી વેળનું બંધન નથી હોતું, એની જોડે સંબંધ જોડી એ વેલના વિકાસનો આધાર બને છે. એમ એકબીજાના સુખનો, એકબીજાના સંગનો, એકબીજાના સુખ દુઃખના પ્રસંગોનો આધાર બની અને એકબીજાના જીવનના વિકાસના માધ્યમ બનવું, એને જ આપણે સંબંધ કહેતા હોઈએ છીએ. અને આવા મધુર સંબંધ જ્યારે જોડાવા જઈ રહ્યો છે, કારણ કે બંને પક્ષ અમારે ખૂબ જ આત્મીયતાથી જોડાયેલા છે બંને પક્ષે, એટલે બંને પક્ષે ઉપસ્થિત રહી અને મદન મોહન પ્રભુના આંગણે જ્યારે આવો મંગળ પ્રસંગ આવી રહ્યો હોય ત્યારે ઉપસ્થિત રહી અમે પણ પોતાની જાતને ભાગ્યશાળી માનીએ છીએ અને નવ દંપતીને ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ છીએ. સ્વામીજી, વર્તમાનનો યુગ છે જે ખૂબ ઝડપથી બદલાઈ રહ્યો છે, ડિજિટલ યુગ છે, સમૃદ્ધિ વધી રહી છે, પરંતુ મનમાં ક્યાંક ને ક્યાંક અશાંતિ, સુખનો અનુભવ ઓછો થઈ રહ્યો છે. આ માટે શ્રી હરિનું સ્મરણ તો હોય જ, સમય તો દરેક વખતે બદલાતો જ હોય છે. જંગલમાં વૃક્ષ નીચે બેસેલા ઋષિને પણ આ પ્રશ્ન જાગેલો અને આજે કોમ્પ્યુટરની સામે બેસેલા યુવાનને પણ આ જ પ્રશ્ન છે કે જીવનને કેમ પૂર્ણ બનાવી શકાય. કારણ સુખ સમૃદ્ધિ આ બધા પૂર્ણતાના માધ્યમ હોય છે. દરેક વ્યક્તિ ભગવાનનો અંશ છે. અંશ એટલે એક ટુકડો, અંશ એટલે એક ભાગ, અને પૂર્ણ થવાનો પ્રયાસ કરે છે. એટલે કોઈ વ્યક્તિને ક્યારે કોઈ વસ્તુ કે વ્યક્તિમાં મોહ હોતો જ નથી, તેને એના મળતા સુખ અને આનંદ એટલે કે જેના થકી એ પૂર્ણ થઈ શકે એના માટેનો એ સતત પ્રયાસ કરતો હોય છે. એટલે હરિ જ, પ્રભુ જ પૂર્ણાનંદ છે. પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મહ, જે આનંદ માત્ર કરપાદ મુખો ધરાદી, જે વેદમાં ઉપનિષદમાં કહ્યું કે જે પૂર્ણાનંદ છે, પરમાત્મા છે, અને એમના માધ્યમ થકી જ જીવ પૂર્ણતાનો અહેસાસ કરી શકે એમ છે. એટલે પ્રભુ તરફ જવું એ જ જીવને પૂર્ણ આનંદનો અહેસાસ કરાવી શકશે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.